પ્રજ્ઞા અભિગમને સમજીએ એ પહેલાં અભ્યાસ કાર્ડના નમૂના જોઈએ. અભ્યાસ કાર્ડના નમૂના પછી જે વર્ગ શિક્ષકે અથવા શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો, ધોરણ 1 અને 2 ના ગણિતના વિષય માટેના લેડર એટલે કે સૂચનાઓ મુજબ, ત્યાર પછી ગણિત પછી ગુજરાતી વિષયના સંદર્ભમાં ધોરણ અને 1 અને 2 માટેના જે વિષય માટેની લેડર એટલે કે અભ્યાસ કાર્ડના જૂથ મુજબ, તેમજ ક્રમિક આગળ વધવું, તેમજ તેના કલર કોડ એટલે શિક્ષક સમર્થિત જૂથ હોય, ગુલાબી કલર છે, લીલો કલર છે, જૂથનો ક્રમ આપેલો છે, એ કલર કોડના આધારે, ચિહ્નના ઉપયોગના આધારે કયા નંબરનું કાર્ડ છે તે આપણે જાણી શકીએ છીએ. તો એના માટે અલગ અલગ છે કલર કોડનો ઉપયોગ કરેલો છે, જેનાથી શીખેલી બાબતનું મૂલ્યાંકન માટે દુધિયા કલર છે એવી રીતના તમારે એ પણ સમજવું જરૂરી છે. ત્યાર પછી ધોરણ 1ની સંખ્યા 20 વિદ્યાર્થીઓ, 2ની 20 વિદ્યાર્થીઓ. સ્વતંત્ર વર્ગખંડમાં કેવું હોય તો એક જ વર્ગખંડ, એક જ શિક્ષક હોય અને ધોરણ 1-2ના બાળકો. પછી આદર્શ વર્ગમાં ધોરણ 1ની 30, ધોરણ 2ની 30 એવી રીતના ટુકડીઓમાં વિભાજન હોય છે. સોમવારે કઈ, મંગળવારે કઈ, એ રીતનું વિભાજન કરેલું હોય છે કે ગણિત અને ગુજરાતી ડિવાઈડેડ. આવી જ રીતના આદર્શ વર્ગની બાદ એકમ શીખવા માટેનો ચોક્કસ ક્રમ નક્કી કરવાનો હોય છે. ધોરણ 1 અને 2ના અભ્યાસક્રમમાં પ્રજ્ઞા અભિગમ છે એના 4 રંગના સંકેત કાર્ડમાં વિભાજિત કરેલા હોય છે, જેમાં ગુલાબી, લીલો, કથાઈ, વાદળી આપણે જોયો તો એ, અને થોડા પ્રજ્ઞા અભિગમના નમૂના. થોડા પ્રજ્ઞા અભિગમના નમૂનાઓ જોઈએ. શાળાઓમાં જે તમે અત્યારે ચિત્રક્રમ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એવું કહેવા માગે છે પ્રજ્ઞા અભિગમ, તો જો કેટલું સરસ લખેલું છે તેવા થોડાક નમૂનાઓ આપણે જોતા જઈએ. પ્રજ્ઞા અભિગમથી આ બધું શક્ય બન્યું છે કે બાળકોને જ્યાં ગમે, શાળાના અંતર્ગત જ્યાં સારું લાગે, ભણવું ગમે, સરસ જો કેટલું સરસ રીતે આખી ભજનમાં આખા આંકડાઓ છે બેસાડેલા છે, અને સરવાળાઓ બાદ બાકી ટોકા ધ્યાન શું હોય, દિવાલોમાં ચિત્રો છે જે રાખેલા છે, એટલે બાળક છે પ્રવૃત્તિ દ્વારા આ રીતે જોઈને શીખે. અહીંયા બાદબાકી આપેલી છે, સરસ એવા નમૂનાઓ છે તે પણ જુઓ. પછી સુરતિયા પોતે છત્રી ઓડી બજુ ફળ ફૂલ શાકભાજીના નામો સરસ રીતે ડ્રોઈંગ કરેલા છે. પછી વાંદરો જે વાર્તા આવે છે, મગર અને વાંદરાની નામ આવતા ઉપરથી આપણે વાર્તા કહી શકીએ, કરી છે આપણે એને સમજાવી શકીએ, વાર્તા જ્ઞાનના સરસ એવા ચિત્ર છે. ત્યાર પછી સરસ મજાના બંને વચ્ચેનો ભેદ છે, જાદુ પતલું કોને કહેવાય, લાંબુ ટૂંકું કોને કહેવાય, મોટી નાનું કોને કહેવાય, ઉત્તમ છે કોને કહેવાય, અંદર બહાર કોને કહેવાય, બધું નાના બાળકોને આપણને ખબર છે કે ગુજરાત અંતર્ગત અત્યારે 1 અને ધોરણ 2માં પ્રજ્ઞા અભિગમ ચાલે છે અને ખૂબ જ સફળ છે. એ બાળકોને ભણવું ગમે છે અને કંઈક નવી પ્રવૃત્તિ દ્વારા તે કંઈક નવું શીખે છે. સરસ એવા નમૂનાઓ છે પ્રજ્ઞા અભિગમમાં, તે આપણે જોઈ લઈએ. ત્યાર પછી પ્રજ્ઞા અભિગમ શું છે તેને આપણે જોઈ લઈએ. સરસ રીતે વારના નામ છે, મીનાના નામ આવશે, કેટલા દિવસો છે, ટોમ એન્ડ જેરી છે, સરસ રીતે છોટા ભીમ, પછી સરવાળા બે રકમવાળા કપની અંદર ગબડી શકે તેવી વસ્તુઓ છે, બરાબર, તે તમારે શોધવાની છે. એવી રીતના આવા ચિત્ર દોરી અને અલગ પડતા શીખી શકાય છે છોટા ભીમના કાર્ટૂન. પછી સરવાળો કપની અંદર આપેલી રકમ છે, ત્રિકોણ કોને કહેવાય, ચોરસ કોને કહેવાય, લંબચોરસ કોને કહેવાય, શંકુ કોને કહેવાય, અર્ધવર્તુળ કોને કહેવાય, ષટ્કોણ કોને કહેવાય, પ્રિઝમ કોને કહેવાય, પછી ક્યાં ક્યાં 2 લીટર જેમાં સમાઈ શકે, 5 લીટર જેમાં સમાઈ શકાય, જેમાં એની પાત્ર અને એના અંતર્ગત કેટલા લીટર સમાઈ શકે, તે આપણા અંગો ક્યાં ક્યાં છે તેની વાત છે. ત્યાર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને કેટલા દિવસો હોય, શાકભાજી દોરેલા છે સાથે એટલે બાળકોને સમજવામાં સરળતા રહે અને શીખી શકે. ત્યાર પછી 1, 2, 3 એમ ગણતરી મુજબ અંકો આપેલા છે, એનું પણ સરસ ચિત્ર દોરેલું છે. એવી જ રીતના અહીંયા જે આપેલા છે કે આપણે શિક્ષક છીએ
સમાનાર્થી વિરોધાર્થી જે 1-5 ધોરણ સુધી લાગુ પડે તેવા, પણ અહીંયા તો પ્રજ્ઞા અભિગમ છે એટલે આપણે 2 ધોરણ સુધી જો હોય 1, 3 અને 4માં પણ લાગુ પાડ્યો હતો, પણ સમયને અનુસાર સંશોધન થઈ રહ્યા છે, કદાચ લાગુ હવે પાડશે પણ ખરા. બહુ સરસ પ્રજ્ઞા અભિગમનો કાર્યક્રમ છે, તેના દ્વારા શિક્ષણમાં થોડોક અભ્યાસક્રમના સમયના સંજોગોના ધ્યાને લઈ અભ્યાસક્રમમાં થોડુંક સમય ઓછો પડે, બાકી ખૂબ જ સરસ અભિગમ છે. તેને સમજવો પણ જોઈએ, તેના માટે બધા જે કાર્યો થઈ રહ્યા છે એ પ્રજ્ઞા અભિગમને આધીન જ છે. આખો પપ્પો છે એ રીતના દર્શાવી શકાય છે, દિવાલમાં આપણા તહેવારોને કઈ રીતે ઉજાગર કરી શકાય છે. ટોમ એન્ડ જેરીનું કાર્ટૂન છે, સરસ દરિયાઈ જીવોનું ચિત્ર છે, ABCD પૂરેપૂરી એક ચિત્રાત્મક રજૂઆત સાથે ફળોને પણ રજૂ કરેલા છે. આ સમગ્ર શાળાની દિવાલ ઉપર દિશાઓ પણ સરસ રીતે આપેલી છે, જેમાં બારકસરી જે માછલી સ્વરૂપે સરસ રીતે દર્શાવેલી છે દિવાલમાં, એવી રીતના ખૂટતા અંકો તમે પૂરી શકો એવી રીતના બાળકોને ખૂટતી સંખ્યા એટલે કે 100 એકડામાં મદદ થશે. એવી જ રીતના ટ્રેન આપેલી છે જેના અંતર્ગત આપણને કલરના અલગ અલગ કયો કલર બાળક છે એ ઓળખી શકે એના માટે, ત્યાર પછી આપણા ગુજરાતી મહિના સરસ ડ્રો સાથે અને અંગ્રેજી મહિના સરસ એવા ડ્રોઈંગ કરેલા છે. સરવાળા એક રકમના નાના બાળકોને આવડે તેવા સરસ રજૂઆત છે. તો આ બધું જે તમે જોઈ રહ્યા છો તે ચિત્રાત્મક રજૂઆત છે, એ પ્રજ્ઞા અભિગમને આધીન છે. પ્રજ્ઞા અભિગમનો જે વર્ગખંડ હોય કેવો હોય તો કે એકદમ ચિત્રાત્મક, જેમાં બાળકોને ખૂબ જ મજા આવે, અલગ અલગ તહેવારો દર્શાવેલા છે, સરસ એવા ખૂટતા અંકો અથવા ક્રમમાં જે આપણે સાપ સીડી કહીએ છીએ એવી રીતના સાપના ચિત્રાત્મક સ્વરૂપે વારના નામ પણ સાથે આપેલા છે. ચિત્રાત્મક આકૃતિ જંગલી બધા પ્રાણીઓ છે તેની વાત છે, ત્યાર પછી બધા શબ્દો છે અલગ અલગ તેની વાત છે, કે ટ્રેનમાં અલગ અલગ એવા થોડાક અઘરા શબ્દો આપેલા છે. પછી સરવાળા અંકની રકમ જે આપણે મોટી હતી તે વર્તનમાં જો કેટલું સરસ રીતે આપ્યો, ચિત્રાત્મક રજૂઆત આપણા પ્રતિકો ક્યાં ક્યાં છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી શું, આપણું વૃક્ષ શું, આપણું જે કહેવાય કે ફળ કયું, રમત કઈ, તો એ સરસ રીતે ચિત્રાત્મક રજૂઆત છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કાર્તક માસ બંને ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ દિવાળીમાં, તો એક પ્રજ્ઞા અભિગમનો જે વર્ગખંડ છે વર્તમાન સરકારમાં સંસદ સભા અને વિધાનસભા વિશે પણ સમજી શકે, કે સંસદ સભામાં રાષ્ટ્રપતિનું જે સ્થાન હોય છે એ જ વિધાનસભામાં એટલે કે રાજ્યમાં રાજ્યપાલનું સ્થાન હોય છે, વડાપ્રધાનનું હોય તેવું મુખ્યમંત્રીનું હોય, આ બંને વચ્ચે ભેદ અને સમાનતા સમજે સરસ રજૂઆત છે. તો આવો વર્ગખંડ પ્રજ્ઞા અભિગમનો હોય છે. ચાલો આજે પ્રજ્ઞા અભિગમ વિશે થોડું પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અપાય છે એવું શિક્ષણનું સાર્વત્રિક ધોરણ માટે એટલે કે બધે જ જેમાં OPEP, SSA, NPE, JAL જેવા અનેક કાર્યક્રમ સમગ્ર દેશમાં ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમના પરિણામે પાછલા 1 દાયકામાં એટલે કે 10 વર્ષમાં બાળકોમાં પ્રાથમિક સ્તરનું શિક્ષણ લેવા માટે દાખલ થતા બાળકોનો ને નોંધપાત્ર સુધારો થયો છે. સરસ એવો પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ તો જોવા જઈએ તો આ અભિગમ બાળકોને પોતાની ગતિએ અને સ્તરે શિક્ષણ આપવા માટેની તક આપે છે, પોતાની રીતે શીખવા માટેનું એક પ્લેટફોર્મ આપે છે, બાળકો માટે અનુભવ દ્વારા અને શીખવા માટેનું એક અલગ પ્લેટફોર્મની જે કહેવાય કે માત્રા પૂરી પાડે છે, શિક્ષકો સાથીદારો સાથે મળીને શીખવાની પણ આ તક આપે છે. સાથે આ અભિગમ બાળકોને વિવિધ પ્રોજેક્ટ વર્ક અને બહારના જે કામ શીખવાની પૂરી તક આપે છે, બાળકોને તણાવ મુક્ત બનાવે છે, સતત મૂલ્યાંકન રહિત શિક્ષણ આપવાની તક આપવામાં આવે છે, જેમાં બાળકને માત્ર શીખવાનું જ હોય છે અને અલગ અલગ આવી ચિત્રાત્મક અથવા પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આ અભિગમમાં આપવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છે ભાર વિનાનું ભણતર, એટલે કે 1-2 ધોરણમાં છે એને ભાર ન લાગવો જોઈએ, કોઈ પણ શિક્ષણ એવો ભાર વગરનું ભણતર છે એનો ઉદ્દેશ્ય રહેલો છે.
તો પ્રજ્ઞાનો શાળામાં ઉદ્દેશ્ય છે તો વર્ગખંડમાં બાળકો આવે છે કે જ્યાં તેમને આનંદપ્રિય મુક્ત વાતાવરણ આપનાર સ્થળ બને, એટલે કે જો સરસ મજાની ચિત્રાત્મક રજૂઆત હોય તો બાળકને વર્ગખંડમાં રહેવું ગમે. પછી વિષય વર્ગખંડની વાત કરીએ તો સામાન્ય વર્ગખંડની જગ્યાએ વિષયલક્ષી વર્ગખંડ બનાવવામાં આવેલ છે, જે તે વિષયને શીખવા માટે બાળકને વિષયને અનુરૂપ મટીરિયલ તરત જ મેળવી શકે તેવી રીતે બનાવેલા છે, એટલે કે તરત જ એને મળી જાય છે. બેઠક વ્યવસ્થા કેવી હોય તો શિક્ષકો તથા બાળકોને ખુરશી કે બેન્ચીસની જગ્યાએ નીચે સાદડી પાથરીને બેસવાનું રહે છે. પ્રજ્ઞા અભિગમમાં કોઈ ખુરશી હોતી નથી. પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, સમજણ અને જે કહેવાય કે શાણપણ, એટલે કે જે સમન્વય શાળા પ્રત્યેનો જે છે, બુદ્ધિ સમજણ સાથે શિક્ષક સાથે સમન્વય સાધીને આ અભિગમમાં કાર્યરત રહેવાનું. પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન છે, એટલે પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનનો પ્રાપ્ત કરવાનો અભિગમ છે. આ અભિગમ હેતુલક્ષી પ્રવૃત્તિલક્ષી કેન્દ્રમાં છે અને બાળકને પ્રવૃત્તિ કરવી ગમે છે. બાળક પ્રવૃત્તિના માધ્યમથી શીખે છે. આ અભિગમમાં બાળકો ભાર વગર પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા આનંદથી મેળવે. જૂથ આધારિત શિક્ષણ, આ અભિગમમાં વિદ્યાર્થીઓના સ્તર પ્રમાણે જૂથો બનાવવામાં આવે છે. અલગ અલગ જૂથ બનાવીને શિક્ષણ સમર્થન જૂથ, આંશિક શિક્ષક સમર્થન જૂથ, પછી સાથી સહાયક જૂથ, આંશિક સાથી સહાયક જૂથ, સ્વ અધ્યયન જૂથ, મૂલ્યાંકન જૂથ, એવી રીતના ધીમે ધીમે અલગ અલગ એવા જૂથ પાડીને શીખવવામાં આવે. સહપાઠી શિક્ષણ, તો વિદ્યાર્થીઓને આ અભિગમમાં પોતાની ગતિએ શીખે, એટલે અન્ય વિદ્યાર્થીઓ સાથે આંતરક્રિયા કરી શકે અને વિદ્યાર્થીઓને પરસ્પર સહયોગથી શિક્ષણ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવે, એકબીજાને સમજે, એકબીજાને મદદ કરવાની ભાવના વિકસે, આ બાળક જાતે શીખતું થાય તેથી આત્મવિશ્વાસ વધે છે. એનું મૂલ્યાંકન, તો આ અભિગમમાં એક માઇલસ્ટોન અંતે નવા માઇલસ્ટોનમાં પ્રવેશતા વિદ્યાર્થીઓનું પ્રગતિ માપન એ એક પ્રકારનું મૂલ્યાંકન હોય છે. જે તે ધોરણમાં બધા માઇલસ્ટોન પૂરા કરનાર વિદ્યાર્થી વર્ગ બઢતી પામે છે, એટલે કે આમાં જે અલગ અલગ માઇલસ્ટોન નક્કી કરેલા છે એવી રીતના તેઓ આગળ નીકળી જાય, પછી એને બીજા ધોરણમાં પ્રવેશ અપાય છે. સહપાઠી શિક્ષણ એટલે શું? તો જૂથના દરેક સભ્ય પોતપોતાના શીખવાના મુદ્દા કે જે જૂથના અન્ય સભ્યો પાસેથી મદદ માર્ગદર્શન ઉકેલ મેળવી પોતાના મુદ્દા પરસ્પર સહયોગથી સહજ રીતે શીખે તે સહપાઠી શિક્ષણ છે. હવે એ હેતુઓના સંદર્ભમાં વાત કરીએ તો એક વિદ્યાર્થી જે મુદ્દો શીખવો હોય તેની મદદથી અન્ય વિદ્યાર્થી શીખે, અન્ય પોતાની મદદથી ખામીનું જે નિરાકરણ હોય તે નિરાકરણ દૂર કરે છે, એટલે કે નિરાકરણ કરે છે. પરસ્પર જ્ઞાન અને સમજની આપ લે થાય છે. આમ અન્ય બાળકો સાથે મૈત્રીભાવ કેળવાય છે. વર્ગ કાર્ય વ્યવસ્થાપન સરળ બને છે. સમયાંતરે સ્થાન અને સમૂહ બદલાતા બાળકોને રસ અને ઉત્સાહ વધતો રહે છે અને નાવીન્યનો આનંદ રહે છે. આમ પ્રજ્ઞા અભિગમની તાલીમની વાત કરીએ તો પ્રજ્ઞા એ ભાર વગરના ભણતરનો ચરિતાર્થ કરતો અભિગમ છે. પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ નાના બાળકોને સ્વતંત્ર રીતે શીખતા થાય તેવો છે. પ્રજ્ઞા અભિગમને સફળ બનાવવા માટે રાજ્યની દરેક શાળાના શિક્ષકો પ્રજ્ઞા અભિગમની તાલીમ આપવામાં આવે છે, જેમાં આ અભિગમને સફળ બનાવવા માટેના રીતો અને કરવાના થતા કાર્યો વિશે સમજ આપવામાં આવે છે. આ પ્રકારની તાલીમ અન્વયે બાળકોને ઓછા બોજ તળે વધુને વધુ વિકાસ સાથે